હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ હોમ ફૂડ રેસિપીઝ. આજે આપણે બનાવશું નાસ્તા માટે ઘઉંના લોટના મીઠા શક્કરપારા, જેને તમે દિવાળી ઉપર તો બનાવી જ શકો છો, એ સિવાય પણ ગમે ત્યારે તમને મીઠું ખાવાનું મન કરે ત્યારે પણ આ શક્કરપારા બનાવીને તમે ખાઈ શકો છો. આ શક્કરપારા ખાવામાં ખૂબ જ ખસ્તા અને ટેસ્ટી હોય છે અને બનાવવામાં પણ એકદમ સરળ છે. સાથે જ એ ઘઉંના લોટના છે તો થોડા હેલ્ધી પણ હોય છે. તો ચલો એને બનાવવાનું શરૂ કરીએ. સૌથી પહેલાં એક બાઉલમાં આપણે એક કપ એટલે કે 200 ml જેટલું હૂંફાળું ગરમ પાણી ઉમેરી દઈશું અને એમાં આપણે 1.5 કપ જેટલી દળેલી ખાંડ ઉમેરીને મિક્સ કરી લઈશું. ગ્રામમાં આ 200 ગ્રામ જેટલી દળેલી ખાંડ છે. જો તમે આની જગ્યાએ આખી ખાંડ લેતા હોય તો તમારે ફક્ત એક જ કપ ખાંડ લઈને એને ગેસ ઉપર થોડુંક પાણી ગરમ કરીને પીગાળી લેવાની છે. અહીંયા મેં દળેલી ખાંડ લીધી છે તો એકદમ સરસ એ ઓગળી ગઈ છે. હવે મેં ગેસ ઉપર એક નાનું વઘાર્યું ગરમ કરવા મૂકી દીધું છે. એની અંદર આપણે 1/3 કપ જેટલું રૂમ ટેમ્પરેચરનું ઘી ઉમેરીશું અને ઘીને આપણે બરાબર પીગાળી લેવાનું છે. ગ્રામમાં જોશું તો 55 ગ્રામથી લઈને 60 ગ્રામની આસપાસ ઘી છે. ઘી થોડુંક પીગળી જાય એટલે આપણે ગેસ બંધ કરી દઈશું. હવે લોટ બાંધવા માટે એક થાળામાં આપણે 4 કપ જેટલો ઘઉંનો લોટ ઉમેરીશું. તમે ચાહો તો ઘઉંના લોટની જગ્યાએ 4 કપ મેંદો પણ લઈ શકો છો, પણ ઘઉંનો લોટ હેલ્ધી રહેશે. અહીંયા મેં જે 200 ml વાળા આ રીતના મેઝરિંગ કપ આવે છે એનાથી 4 કપ ભરીને ઘઉંનો લોટ લીધો છે અને આનાથી જ આપણે 1 કપ પાણી પણ માપ્યું હતું. ગ્રામમાં 300 ગ્રામથી લઈને 330 ગ્રામની આસપાસ લોટ હશે. હવે આની અંદર મેં 1/4 કપ એટલે કે 3/4 કપ ઝીણો રવો ઉમેર્યો છે, જે ગ્રામમાં 100 ગ્રામ છે. ઘઉંનો લોટ મેં બરાબર ચાળીને જ લીધો હતો. હવે આપણે આ બંનેને બરાબર મિક્સ કરી લઈશું. અહીંયા બધા જ મેઝરમેન્ટ મેં 200 ml વાળા કપથી જ માપીને લીધા છે, લોટ, પાણી અને રવો ત્રણેય. હવે બરાબર મિક્સ કર્યા પછી આપણે જે ઘી ઉગાડીને રાખ્યું હતું એ બધું જ આમાં ઉમેરી દઈશું. અહીંયા મેં 1/3 કપ ઘી આખું એમાં ઉમેરી દીધું છે, કારણ કે ઘીનું મોણ જો પરફેક્ટ હશે તો આપણા શક્કરપારા ખૂબ જ ખસ્તા બનશે. ઘી ગરમ છે એટલે પહેલાં મેં એને ચમચીથી જ મિક્સ કર્યું છે. હવે આપણે એને હાથથી મિક્સ કરી લઈશું, જેથી જે ઘી આપણે ઉમેર્યું છે એ લોટમાં એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય. બરાબર મિક્સ કર્યા પછી આપણે એની મુઠ્ઠી બાંધીને જોવાની છે. તો જો મુઠ્ઠી એકદમ પરફેક્ટ આ રીતે વળતી હોય તો ઘીનું મોણ એકદમ પરફેક્ટ છે. હવે આપણે જે ખાંડવાળું પાણી બનાવ્યું હતું એ આપણે થોડું થોડું કરીને લોટમાં ઉમેરીશું અને મીડિયમ કઠણ આપણે લોટ બાંધી લઈશું. 1 કપ એટલે કે 200 ml જેટલું બધું જ પાણી આમાં યુઝ થઈ જશે, તેમ છતાં પણ આપણે થોડું થોડું જ પાણી ઉમેરતા જવાનું છે અને મિક્સ કરતા રહેવાનું છે. 4 કપ ઘઉંના લોટના હિસાબથી 1 કપ પાણી પરફેક્ટ મેઝરમેન્ટ છે, કારણ કે ખાંડ ઉગડે છે તો પાણીનું મેઝરમેન્ટ એની જાતે જ વધી જાય છે. તો ધીરે ધીરે કરીને બધું જ પાણી વપરાઈ જશે. અહીંયા તમે જોઈ શકો છો બધું જ પાણી યુઝ કરીને મીડિયમ કઠણ લોટ મેં બાંધી લીધો છે. હવે એક બાઉલ કે પ્લેટ ઢાંકીને એને 10-15 મિનિટનું આપણે રેસ્ટ આપી દઈશું. 15 મિનિટના રેસ્ટ આપ્યા પછી આપણે બાઉલ હટાવી દઈશું અને લોટને આપણે થોડોક મસળી લઈશું. લોટ બરાબર મસળાઈ જાય એ પછી આપણે એમાંથી મોટી સાઇઝનો લુવો તોડીને તૈયાર કરી લઈશું. હવે એક પાટલીની ઉપર આપણે લુવો મૂકીશું અને એને એકદમ જાડું આપણે વણી લેવાનું છે. અને વણવા માટે તમારે તેલ કે સૂકો લોટ કંઈ પણ લેવાની જરૂર નહીં પડે, એમને જ એ વણાઈ જશે. આ રીતનો જાડો રોટલો વણી લીધા પછી આપણે એક ચપ્પુની મદદથી એની ચારેય બાજુથી થોડો થોડો ભાગ આ રીતે કાપી લઈશું, જેથી જે શક્કરપારા છે એ એકદમ સરસ પરફેક્ટ ચોરસ જ બને. તો આ સાઇડનો ભાગ જે કાપ્યો છે એને પણ તમારે લોટમાં મિક્સ કરી લેવાનો છે અને ફરીથી એને વણી લેવાનું છે. તો હવે આપણે એને સ્ક્વેર પીસીસમાં કટ કરી લઈશું. આ જ રીતે તમારે બાકીના બધા જ લોટમાંથી લુવા તોડીને શક્કરપારા વણીને કટ કરીને તૈયાર કરી લેવાનું છે. હવે આપણે એને આ રીતે એકબીજાથી અલગ કરી લઈશું અને એક પ્લેટમાં મૂકી દઈશું. બાકીના બધા જ શક્કરપારા સેમ આ જ રીતે મેં તૈયાર કરી લીધા છે. હવે એને તળવા માટે મેં તેલ પહેલેથી જ ગરમ કરવા મૂકી દીધું હતું. તેલ સરસ ગરમ થઈ જાય ત્યારે આપણે એક એક કરીને એમાં શક્કરપારા ઉમેરીશું અને ધીમા તાપે વચ્ચે વચ્ચે હલાવતા રહીને આપણે એને ફ્રાય કરી લેવાનું છે. એક વખતમાં કડાઈમાં જેટલા આવી શકે એટલા આપણે ઉમેરીશું અને લાઇટ બ્રાઉન થાય ત્યાં સુધી એને આપણે તળી લેવાનું છે. તમે જોઈ શકો છો કે 8-10 મિનિટ પછી આપણા શક્કરપારા સરસ લાઇટ બ્રાઉન થઈ ગયા છે. તો એને આપણે બહાર એક ટીશ્યુ પેપર ઉપર કાઢી લઈશું અને બાકીના બધા જ શક્કરપારા આપણે આ જ રીતે તળીને તૈયાર કરી લેવાના છે. તમે જોઈ શકો છો કેટલા સરસ બન્યા છે. ફ્રેન્ડ્સ, તમે પણ આ ઘઉંના લોટના શક્કરપારા ચોક્કસથી બનાવજો. જો તમને મારી આજની આ રેસીપી પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઇક કરી, શેર કરી, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. સબસ્ક્રાઇબ બટનની બાજુમાં જે બેલ આઇકન છે એને પણ દબાવજો, જેથી તમને મારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે
અને જો તમારે મારો આ જ વિડીયો હિન્દીમાં જોવો હોય તો એની પણ મેં લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી આવજો.